अस्सलाम वालेकुम। धोरण 11 विषय वाणिज्य व्यवस्था ने संचालन प्रकरण 4 माहिती संचार ई कॉमर्स अने आउटसोर्सिंग। आ प्रकरणनी अंदर आपणे माहिती संचार विषे समझूती मेळवी तेमज इंटरनेट विषे पण अभ्यास कर्यो तथा इंटरनेट द्वारा कोई माहितीनी शोध कई रीते करवी तेना विषे माहिती मेळवी। आजे आपणे ई कॉमर्स विषे अभ्यास करीशुं। ई कॉमर्स कोने कहेवाय छे एटले के ई कॉमर्सनो अर्थ। ई कॉमर्स एटले इलेक्ट्रॉनिक कॉमर्स। ईनो अर्थ थाय छे इलेक्ट्रॉनिक। इलेक्ट्रॉनिक एटले वीजाणु यंत्र। तो इलेक्ट्रॉनिक कॉमर्स एटले वीजाणु यंत्र एटले के इलेक्ट्रॉनिक उपकरणोना माध्यम द्वारा जे व्यापार करवामां आवतो होय तो तेने ई कॉमर्स कहेवामां आवे छे। तेनो अर्थ એટલે કે એની તે વ્યાખ્યા જોઈએ તો ઈ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક કોમર્સ કે જેમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ માધ્યમોનો ઉપયોગ દ્વારા વેપાર કરવામાં આવે છે। વેપાર શું છે તેના વિશે તમે અભ્યાસ કરી જ ચૂક્યા છો। વેપારમાં બે પક્ષકારો હોય છે, એક ખરીદનાર અને એક વેચનાર, તથા વેપારમાં કોઈ વસ્તુ કે સેવાનો નાણાં કે કોઈ વસ્તુ કે સેવાના બદલામાં વિનિમય થતો હોય છે। આ તમામ પ્રક્રિયા ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા એટલે કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો દ્વારા તેનો વેપાર કરવામાં આવે છે, એટલે કે વસ્તુ કે સેવાની કે નાણાંની લેવડ દેવડ કરવામાં આવે છે। આ તમામ કાર્યો કોના દ્વારા થાય છે? ઇલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ માધ્યમો દ્વારા। ઈ કોમર્સમાં વેપારની પ્રક્રિયાઓ જેવી કે ખરીદી છે, વેચાણ છે, વિજ્ઞાપન એટલે કે જાહેરાત, તેમજ અન્ય ઉત્પાદનો સાથે સરખામણી કરવાની હોય કે નાણાંની ફેરબદલી, તમે જાણો જ છો કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન એટલે કે નાણાંની ફેરબદલી, એક ખાતામાંથી બીજા ખાતામાં રકમ ફેરબદલી કરવી હોય અથવા ચૂકવણી કરવી હોય તો તે ઓનલાઈન કરી શકાય છે। આ તમામ કાર્યો ઇલેક્ટ્રોનિક ઉપકરણો દ્વારા કરવામાં આવે છે। આ ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં કોમ્પ્યુટર છે, મોબાઈલ છે વગેરેનો સમાવેશ થઈ શકે। આ માટે તમારી પાસે ઇન્ટરનેટ ધરાવતું કમ્પ્યુટર હોવું જોઈએ અથવા મોબાઈલ હોવી જોઈએ। તે ઉપરાંત કમ્પ્યુટરનું નેટવર્ક, ઈમેલ સેવા, બેંક, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ જેવા માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે। ઈ કોમર્સને કારણે ધંધાકીય એકમો દ્વારા ખરીદ વેચાણ તેમજ માલની ડિલિવરી તથા નાણાંની ચૂકવણી, આ તમામ કાર્યો સરળ બની ગયા છે। કેમ? કારણ કે ખરીદી કરવા માટે જે ઓર્ડર મૂકવામાં આવે છે તે ઓનલાઈન મૂકવામાં આવે છે, એ ઓર્ડર તરત જ ગ્રાહકને મળી જાય છે, ગ્રાહક ગમે તે સમયે તે વસ્તુનો ઓર્ડર મૂકી શકે છે, એટલે સમયની બાંધછોડ રહેતો નથી। પરંપરાગત ખરીદી અને વેચાણમાં વાત કરીએ તો જે તે દુકાનમાંથી આપણે જો ખરીદી કરવી હોય તો તે દુકાનનો કે તે પેઢીનો સમય આપણે સાચવવો પડે, પરંતુ ઓનલાઈન જે ખરીદી અને વેચાણ થાય છે જે ઈ કોમર્સ કહેવાય છે તો તેની અંદર કોઈ સમયને બાંધછોડ હોતો નથી। 24 કલાકમાંથી ગમે તે સમયે તમે ખરીદી માટેનો ઓર્ડર મૂકી શકો છો। તો સામો પક્ષકાર જે વેચનાર છે તેણે વેચાણ કરવાનું છે, તે ઓર્ડર મેળવશે, એ ઓર્ડર પ્રમાણે માલની ડિલિવરી તમારા ઘરના સ્થાન સુધી અથવા તમે જ્યાં ઈચ્છો ત્યાં માલની ડિલિવરી મંગાવી શકશે અને વેચનાર તે મોકલી શકશે। તેની સાથે સાથે નાણાંની ચૂકવણી પણ સરળ થઈ ગઈ છે, કારણ કે ઘણીવાર ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી દેવામાં આવે છે અથવા તો ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ દ્વારા ચૂકવણી કરવામાં આવે છે। આજના સમયમાં ઓનલાઈન ખરીદી અને વેચાણથી આપ સૌ પરિચિત જ છો। પરિણામે વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ અને વેચાણ વિતરણ ખર્ચ ઓછો થયો છે। કેમ? કારણ કે ઓનલાઈન ખરીદી અને વેચાણમાં વચ્ચે જે મધ્યસ્થીઓ હોય છે તે મટી જાય છે,
તમે સીધે સીધા જે ઉત્પાદક છે તેના પાસેથી માલનો ઓર્ડર આપી શકો છો અને ઉત્પાદક ડાયરેક્ટ ગ્રાહકને વેચાણ કરી શકે છે, એટલે જે વેચાણની વિતરણ કડીઓ છે તે આમાંથી દૂર થાય છે અને તેમનો વચ્ચેનો નફાનો જે ગાળો હોય છે તે પણ મટી જાય છે. એટલે ઓછા ઉત્પાદન ખર્ચથી ઉત્પાદન કરવામાં આવે છે અને એ જ રીતે વેચાણ વિતરણ ખર્ચમાં પણ ઘટાડો થાય છે, જેના કારણે ગ્રાહકોને ઓછી કિંમતે સારી ગુણવત્તાવાળો માલ પહોંચાડી શકાય, ગ્રાહકોને ખરીદી કરવામાં લાગતો સમય અને ખર્ચમાં પણ ઘટાડો થાય. આમ જોવા જઈએ તો ઈ કોમર્સના ઘણા બધા ફાયદાઓ છે. હવે આગળ જોઈએ તો ઈ કોમર્સને કારણે પરંપરાગત વ્યવસાયની પદ્ધતિઓની તુલનામાં ખરીદ વેચાણની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝડપી બની ગઈ. કારણ કે જ્યારે પરંપરાગત વ્યવસાયની પદ્ધતિ અપનાવવામાં આવતી હતી, આજે પણ જો કે એ રીતે પણ ખરીદી અને વેચાણ થાય છે, પરંતુ તેના અંદર તમારે જે તે સ્થળે જ્યાં વેચાણ થતું હોય ત્યાં તમારે વ્યક્તિગત રીતે જવું પડે છે અને ત્યાં જવા માટે સમય અને ખર્ચ કરવો પડે છે. કારણ કે ત્યાં જવા આવવામાં તમારો સમય પણ નીકળી જાય છે અને જવા આવવા માટે પરિવહનનો ખર્ચ પણ તમને થાય છે. તો એ રીતે પરંપરાગત વ્યવસાયની તુલના કરીએ તો ઈ કોમર્સમાં જે ખરીદ વેચાણની પ્રક્રિયા છે તે ખૂબ જ સરળ બની ગઈ છે, ઝડપી બની ગઈ છે. કારણ કે આપણે તે ધંધાના સ્થાન સુધી જવું પડતું નથી, આપણે ઘરમાં બેઠા બેઠા અથવા જ્યાં હોઈએ ત્યાંથી જે તે વસ્તુની વિગતો મેળવી શકીએ છીએ, ડિટેલ મેળવી શકીએ છીએ અને તેના માટેનો ઓર્ડર મૂકી શકીએ છીએ. ઈ કોમર્સની મદદથી કોઈ પણ સમય અને સ્થળેથી વ્યવસાય કરી શકાય. જો તમે વેપારી હોવ તો પણ અને તમે ગ્રાહક હોવ તો પણ, વેપારી પણ જ્યાં હશે ત્યાં તેને તરત જ તેના હાથમાં જો મોબાઈલ હોય અથવા તે કમ્પ્યુટર પાસે હશે અને તેના કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ હશે અને તે પોતાની વેબસાઇટ ઓપન કરે તો એને તરત જ તે માલનો ઓર્ડર મળી જશે. એટલે જ્યાં જે સ્થળે હોય જે સમય હોય ત્યાંથી ગ્રાહક ઓર્ડર મૂકી શકે છે અને વેપારી ઓર્ડર મેળવી શકે છે. ઇન્ટરનેટના કારણે બજાર પ્રક્રિયા, વહેંચણી, ફોન, ટપાલ, છાપકામ જેવી અનેક પ્રવૃત્તિના ખર્ચમાં ઘટાડો થયો છે. એટલે કે ઉત્પાદન પડતર નીચી જાય છે. ઉત્પાદન પડતર નીચી જાય એટલે સ્વાભાવિક રીતે નફાનું પ્રમાણ વધે છે. હવે જો ઉત્પાદક ઈચ્છે તો એ વેચાણ કિંમતમાં થોડો ઘણો ઘટાડો કરીને પોતે પણ એ વધારે નફાનો લાભ મેળવી શકે છે અને ગ્રાહકોને ઓછી વેચાણ કિંમત લઈને તેમને પણ લાભ આપી શકે છે. ઈ કોમર્સને કારણે માલની ખરીદી કે વેચાણ માટે વેપારીએ લાંબુ અંતર કાપવું પડતું નથી, ગ્રાહકે પણ લાંબુ અંતર કાપવું પડતું નથી અને વેપારીએ પણ લાંબુ અંતર કાપવું પડતું નથી. પરિણામે પરિવહનના સમય અને ખર્ચમાં પણ ઘટાડો થાય છે. ઈ કોમર્સ વધુ સારી અને ત્વરિત ગ્રાહક સેવા પૂરી પાડે છે. જેમ કે આપણે જાણીએ છીએ કે ઘણી બધી વસ્તુની ખરીદી અને વેચાણ વખતે વેચાણ પછીની પણ સેવાઓ આપવામાં આવે છે. જેમ કે કોઈક વાર વસ્તુમાં કોઈ ખામી ઊભી થાય અથવા તેને ત્યાં વ્યવસ્થાપન કરવાનું હોય કે રિપેરિંગ કરવાનું હોય તો ગ્રાહકે જે તે દુકાનદાર પાસે પરંપરાગત રીતમાં જવું પડતું હતું તેને કમ્પ્લેન નોંધાવવી પડતી હતી. પછી તે કમ્પ્લેનના આધારે જે તે દુકાનદાર પોતે જો રિપેર કરી શકતો હોય તો ઠીક, નહીં તો તેણે કંપનીમાં એ કમ્પ્લેન લખાવવી પડતી હતી અને પછી કંપનીના માણસો આવીને તેને રિપેર કરી શકતા હતા. જ્યારે આજના સમયમાં ઈ કોમર્સના માધ્યમ દ્વારા ઓનલાઈન તમે કમ્પ્લેન કરી શકો છો, ડાયરેક્ટ કંપનીમાં કમ્પ્લેન જશે અને ઝડપથી તમારી મુશ્કેલીનું નિવારણ આવી શકે છે. ઇન્ટરનેટ દ્વારા માહિતી સંચારની પ્રક્રિયા ઝડપથી થાય છે, એટલે તમારો જે કોઈ માહિતી છે કે જે કમ્પ્લેન છે તે તરત જ ઇન્ટરનેટના માધ્યમ દ્વારા કંપનીમાં પહોંચી જાય છે અને તમારી સમસ્યાનું નિવારણ થાય છે. ગ્રાહક સાથે સરળતાથી સંવાદ થતો હોવાથી ઉત્પાદનની કિંમત, માલની ગુણવત્તા તથા અન્ય પ્રશ્નોના ઉકેલ પણ સરળતાથી લાવી શકાય છે. તેમજ આપણે આગળ જોયું તેમ વસ્તુ સંબંધી સેવા કે મુશ્કેલીનું નિવારણ પણ ઝડપી થઈ ગયું છે. તો આ થયો ઈ કોમર્સનો અર્થ.
તેમજ તેના ફાયદાઓ।